नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण आप सबने। आज आपणे आजना वीडियो लेक्चर नी अंदर टेक्स्ट बुक एटले के पाठ्यपुस्तक नी छे ने शुरुआत करवा जई रह्या छे। पाठ्यपुस्तक नी अंदर तमने ख्याल हशे के आपणे जे युनिट वाइज अभ्यास करवानो छे, तो ए युनिट वाइज अभ्यास नी अंदर आपणे दरेक पाठ एवा आवती कोई पण कविता छे एटले के प्रोज एंड वर्ब्स, बराबर, प्रोज एंड वर्ब्स गद्य अने पद्य बन्ने नो अभ्यास करवानो होय छे। तमारे अत्यार सुधी दसमा धोरण में जेवी रीते आवतुं हतुं के भाई एक युनिट होय तेनी अंदर मात्र एक ज पाठ होय अथवा एक पोयम होय, बराबर, ए बन्ने ने सेपरेटली अलग तमने दर्शाववामां आवतुं हतुं, अलग तमारे एनो अभ्यास करवानो आवतो हतो के भाई पाठ छे तो दस पाठ छे, त्यारबाद पोयम नुं सेक्शन अलग छे एमां पोयम्स ज आवशे। पण अहींया तमारे एवुं नथी, तमारे युनिट वाइज छे ए अलग अलग रीड छे एनी अंदर आवशे युनिट नी अंदर। तो पहलू रीड छे, धारो के एग्जांपल फॉर, तो पहला रीड नी अंदर बे, पहला युनिट नी अंदर बे रीड होय तो एमां एक पाठ पण होय अने एक पोएम पण होय अथवा तो बन्ने पाठ पण होय। आ रीते तमने अलग अलग कोई पाठ के पोएम नी आपवामां आवे, पण युनिट नी अंदर अत्ते जे ते रीड छे केटला रीड छे ए तो दरेक जे तमे टेक्स्ट बुक छे टेक्स्ट बुक नी अनुक्रमणी कामो बधुं આપેલું છે। બીજી વાત એ કરવાની તમને કે આ મહિનાના એન્ડમાં તમારે યુનિટ 1 ની ટેસ્ટ જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એના દ્વારા નક્કી કરવામાં આવે, જે કંઈ અભ્યાસક્રમ નક્કી થયો છે તો ધોરણ 11 ની અંદર તમારે યુનિટ 1 છે તો એની ટેસ્ટ આપવાની રહેશે અને એના આધારે તમારે એનું એસાઇનમેન્ટ પણ તૈયાર કરવાનું થશે। તો એસાઇનમેન્ટ અને ટેસ્ટ આપવા માટે આપણે જે પાઠ સમજીશું તો એ પાઠ અને એની સાથે કેવા કેવા મુદ્દાઓ આપણે સમજવાના છે। સૌથી પહેલા તો જ્યારે આપણે પાઠ સમજીશું કોઈ પણ તો એ પાઠની અંદર પેરેગ્રાફમાંથી પૂછાતા પ્રશ્નો છે એ પરીક્ષાની અંદર આપણે આવે છે તો એ આપણે એનો અભ્યાસ કરશું। તમે જાતે જે આપણે કાળ શીખ્યા છે તો કાળના આધારે તમે જે કાંઈ પેરેગ્રાફ ભણો છો તો એના આધારે તમે જાતે પ્રશ્નો બનાવી અને એને સોલ્વ કરી શકો છો। આ સિવાય તમને બીજા અન્ય ઉદાહરણ સ્વરૂપે પ્રશ્નો પણ અહીંયાથી આપવામાં આવશે, બરાબર, કે એ પ્રશ્નોનો તમે સોલ્વ કરી શકો। પ્લસ તમારે વોકેબ્યુલરી બિલ્ડઅપ કરવાની છે એટલે કે તમારું શબ્દ ભંડોળ છે એને સુધારવાનું છે, તો એ શબ્દ ભંડોળ સુધારવા માટે આપણે જે પાઠ છે એ પાઠનો અભ્યાસ કરશું। હવે પાઠનો અભ્યાસ કરતા પહેલા આપણે યુનિટ 1 પહેલું રીડ 1 શું છે એ જોઈએ। તો રીડ 1 છે વિદ્યાર્થી મિત્રો ધ જર્ની ઓફ માય લાઈફ, જર્ની શબ્દ છે તો જર્નીનો અર્થ થશે મુસાફર, બરાબર, જર્ની ઓફ માય લાઈફ કે મારા જીવનની મુસાફરી, કેવું હતું મારું જીવન એની વિશે, પોતાના જીવન વિશે, ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ કે પૃથ્વી એટલે કે જમીનથી લઈ અને એવરેસ્ટ સુધી જે એને વાત કરી છે, બરાબર। આ પાઠની અંદર ટાઇટલ જોઈ અને આપણને ખ્યાલ ન આવે પણ બહુ સરસ મજાની વાત છે, બહુ સરસ મજાની એક કહાની કહેવામાં આવી છે અરુણિમા સિન્હા, કદાચ તમે નામ સાંભળેલું જ હશે, બરાબર। તો અરુણિમા સિન્હાની વાત છે એના જીવન વિશેની લાર જે એને ટાઇટલ આપ્યું છે કે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ કે પૃથ્વીથી લઈ અને એવરેસ્ટ શિખર છે ત્યાં સુધી એણે જે ચઢાણ કર્યું હતું, તો એની આખી બહુ સરસ મજાની વાત છે એ અહીંયા કરવામાં આવી છે। તો શું એની જે જીવન છે એની જે આ જર્ની છે જે મુસાફરી છે બહુ એટલી સરળ રહી છે? ના વિદ્યાર્થી મિત્રો, બહુ કપરી અને બહુ અઘરી પરિસ્થિતિમાંથી તે પોતે પસાર થઈ છે। એની માટે આપણે એક નમૂના સ્વરૂપે અથવા તો એને લગતી એક વાત તો એવી એક કવિતાનો આપણે અહીંયા પઠન કરું છું, તમે ધ્યાનથી સાંભળજો। સોહનલાલ દ્વિવેદીની રચના છે, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી। કદાચ તમે અમિતાભ બચ્ચનના મોઢે સાંભળ્યું હશે અને ઘણા એવા વિવાદો પણ થયેલા છે કે આ હરિવંશરાય બચ્ચનની પોયમ છે, પણ અમિતાભ બચ્ચને પણ પોતે સ્વીકારેલું છે કે ભાઈ આ સોહનલાલ દ્વિવેદીની પોયમ છે, તો એનો આપણે એ વિવાદમાં આપણે નથી પડતા, એ તો અમિતાભ બચ્ચનની અને જે કંઈ એમનો વિવાદ હતો એ સોલ્વ કરશે, પણ આપણે અહીંયા પોયમ જે છે, બરાબર, એ કવિતા જે છે હિન્દીમાં એનો આપણે અત્યારે અહીંયા પઠન કરીએ છીએ। લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, નન્હી ચીટી
जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है। मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना न अकड़ता है। आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। डुबकिया सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है। मिलते नहीं सहज ही मोती गहरे पानी में, बढ़ता दुगना उत्साह इसी हैरानी में। मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। असफलता एक चुनौती है, इसे स्वीकार करो। क्या कमी रह गई देखो और सुधार करो। जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम। कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। तो आटली सरस मजानी वात छे आ पोयम ने अंदर करी छे, के जे प्रयत्न करे छे એનો ક્યારે હાર થતી નથી। તો ટૂંકમાં તમને કહું તો અરુણિમાસીના છે, તો અરુણિમાસીના એક બહુ નેશનલ લેવલની જે છે વોલીબોલ પ્લેયર હતી, ત્યારબાદ એક દુર્ઘટનાની અંદર છે એ ટ્રેન અકસ્માત જે છે એના એની અંદર તેનો પગ છે એ કપાઈ જાય છે। તે પગ કપાઈ ગયા પછી એને એના જે વેલવિશર છે એના દ્વારા એને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને એવરેસ્ટ ચડવા માટેની એને ટ્રેનિંગ તાલીમ આપવામાં આવે છે। એની અંદર બચિંદ્રી પાલનો પણ ઉલ્લેખ છે, તો એના દ્વારા પણ એને સપોર્ટ આપવામાં આવે છે। તો એ રીતે પોતે છે એ એવરેસ્ટ શિખર છે એ સર કરે છે, અને સૌથી પહેલી એવી સ્ત્રી કે જે હેન્ડીકેપ હતી અને એણે એવરેસ્ટ સર કર્યો તેવી એ જે છે સિદ્ધિ હાંસલ કરે છે। આટલી સરસ મજાની એની જે મુશ્કેલીઓમાંથી પોતાના જીવનમાં છે એ બહુ સારી એવી મુસાફરી ખેડી અને એ એવરેસ્ટ શિખર સર કરે છે એની આખી વાત છે એ આપણે પાઠ્યપુસ્તકની અંદર જોશું। તમે પાઠ્યપુસ્તક છે એ તમારું તમારી સાથે રાખી આ વિડીયોને નિહાળશો તો અહીંયાથી હું જે કંઈ પણ વાત કરીશ બરાબર અહીંથી પેરેગ્રાફનું પઠન કરીશ અને વાંચીશ બરાબર તો એ તમે વ્યવસ્થિત સમજી શકશો। જોઈએ આપણે યુનિટ 1 તમારા પેજ નંબર ટેક્સ્ટબુકના 1 પાના નંબર ઉપર છે। Read one, the journey of my life from earth to Everest. So here I begin. Arunima Sinha was a national level volleyball player. जो सबसे पहले बात किया चाहिए कि Arunima Sinha छे, ये कौन होता? तो के she was a national player, a national level volleyball player. ये राष्ट्रीय कक्षा ना एक volleyball ना खिलाड़ी होता। When she was traveling on a train, કે જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, અહીંયા પહેલા પેરેગ્રાફની અંદર શોર્ટમાં બ્રીફલી છે એ તમને આખી એની જર્નીની વાત કરી દેવામાં આવી છે બરાબર। તો જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, some thugs tried to snatch her golden chain. તો એ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો thugs, તો મતલબ થશે લૂંટારું, ચેઇન સ્નેચર જેને આપણે કહીએ બરાબર, કે જે એવી ચોરી કરતા હોય છે ચેઇન ખેંચવાની અથવા તો કોઈ પણ પૈસા પડાવી લેવાની બરાબર। સો સમ થગ્સ ટ્રાઇડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન, સ્નેચ શબ્દ હશે તો શબ્દનો અર્થ થશે ખેંચી લેવું અથવા ઝૂંટવી લેવું। સ્નેચનો મતલબ થશે તો કે ઝૂંટવી લેવું, તો એનો જે ગળાનો ચેઇન છે બરાબર એનો હાર છે એ છીનવી લેવાનો પ્રયત્ન કરે છે સોનાનો હાર। She fought back but was thrown out of the speeding train, કે તે પોતે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરે છે। She fought, fought એટલે fight નું ભૂતકાળનું રૂપ। She fought back but was thrown out of the speeding train, પણ એને જે ચાલતી ઝડપથી ચાલતી ટ્રેન છે એમાંથી ફેંકી દેવામાં આવે છે। એન્ડ લોસ્ટ
her left leg. અને એમાં છે એનો ડાબો પગ છે એ ગુમાવી બેસે છે. This happened when she was 24. આ ઘટના બની ત્યારે એની ઉંમર કેટલી હતી? તો કે માત્ર 24 વર્ષની તેની ઉંમર હતી. However, this accident never affected her spirit. કે તેમ છતાં આ જે ઘટના બની એના દ્વારા એનાથી એના અફેક્ટ તો અફેક્ટ શબ્દનો અર્થ થશે અસર. સ્પિરિટ એટલે એનો જુસ્સો, ડિટર્મિનેશન, બરાબર, નિશ્ચય. તો હાઉએવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, કે તેમ છતાં આ ઘટના બની તેમ છતાં તેના જુસ્સામાં છે કાંઈ કમી આવી નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. કે પછી જ્યારે એને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે અખિલ ભારતીય મેડિકલ સાયન્સની જે સંસ્થા છે દિલ્હીની અંદર એના દ્વારા એન આર્ટિફિશિયલ લેગ, હિયર ધ વર્ડ આર્ટિફિશિયલ લેગ મીન્સ કે કૃત્રિમ પગ, ત્યારબાદ એને છે એક વર્ષ બાદ એને એવી તાલીમ આપવામાં આવી છે ને, તો કે એઝ અ માઉન્ટેનિયર, હિયર ધ વર્ડ માઉન્ટેનિયર મીન્સ પર્વતારોહક, એને પર્વતારોહક તરીકેની તાલીમ આપવામાં આવી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને તે સૌ પ્રથમ એવી મહિલા બની કે જેણે આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ હોવા છતાં એને માઉન્ટ એવરેસ્ટ છે સર કર્યો. This is her unforgettable story of unforgettable story of hope, courage and inspiration. તો અહીંયા બધા જ જે શબ્દો છે હોપ, કરેજ, ઇન્સ્પિરેશન આ બધા જ આપણી માટે નવા છે. તો પહેલો શબ્દ છે અનફોર્ગેટેબલ, એટલે અવિસ્મરણીય. બીજો શબ્દ છે હોપ, એટલે કે આશા, અથવા એનો સમાનાર્થી શબ્દ પણ તમે લખી શકો ડિઝાયર. કરેજ, એટલે કે એની હિંમત. એન્ડ ઇન્સ્પિરેશન, એટલે કે પ્રેરણા. તો આવા નવા શબ્દો આપણને પેરેગ્રાફમાંથી મળ્યા. તો શું કે છે વાક્યમાં? તો કે ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ. કે આ જે વાર્તા અહીં આપણે કરવાની છે, જે વાત કરવાની છે એ શું છે? તો કે ધીસ ઇઝ અ અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કે એની જે વાત છે તો એ અવિસ્મરણીય છે. શેની વાત છે? તો કે હોપ એટલે કે એની આશાની, કરેજ એની હિંમતની, એન્ડ ઇન્સ્પિરેશન અને પ્રેરણાની. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે બંને પગ સાજા હોવા છતાં પણ ઘણા લોકો એવા હોય છે કે જે પોતાની વસ્તુ અથવા પોતાની જરૂરિયાતની બાબત છે એ ઘરમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લેવા જવું હોય તો પણ આપણે આળસ કરતા હોય છે. તો આ જે છોકરી અરુણિમા સિન્હાએ જે સિદ્ધિ મેળવી એ આપણી માટે પ્રેરણારૂપ છે. ઇટ ઇઝ એન ઇન્સ્પિરેશન ફોર ઓલ ઓફ અસ. સો લેટ્સ રીડ ફોર સીન્સ ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ. તો ચાલો આજે આપણે ચાર સીનની અંદર એટલે કે ચાર અલગ અલગ જે ઘટનાઓ બની છે તો એ ઘટના ક્રમમાં છે, ચાર સીનમાં અલગ અલગ ડિવાઇડેડ કરેલી એની લાઈફ છે,
કે જે એના નેરેટેડ નેરેટેડ એટલે વર્ણન કરું ઇન હર ઓન વર્ડ ઓર એટલે પોતાના કે એના પોતાના શબ્દોમાં જ એણે જે આખી વાત કરી છે તો એને આજે આપણે અભ્યાસ કરીએ તો સૌથી પહેલા છે એમાં સીન 1 તો સીન 1 અહીંયાથી વાંચું છું તમે એમાં ધ્યાન રાખજો પુસ્તકમાં સાથે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ હિયર ધ વર્ડ ડોઝ ટુ ડોઝ મીન્સ જોકા ખાવા ક્લાસરૂમમાં ઘણીવાર છે આપણને અણગમતો વિષય હોય અથવા તો કોઈ કંટાળો આવતો હોય તો જ્યારે આપણે જોકા ખાઈએ એ તો એનો શબ્દ શું છે ટુ ડોઝ ડોઝ મીન્સ જોકા ખાવા તો આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ કે એની વાત કરે છે અરુણિમા સિંહના કે હું જોકા ખાવા લાગી હતી ત્યારે માય આઈઝ વર ક્લોઝ્ડ બટ માય માઇન્ડ વોઝ અવેક કે મારી આંખો બંધ હતી માય આઈઝ વર ક્લોઝ્ડ બટ માય માઇન્ડ વોઝ અવેક પણ મારું જે મન છે બરાબર એ જાગ્રત હતું કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પણ સૂઈએ છીએ બરાબર અથવા સૂતા હોય તો આપણું અનકોન્શિયસ માઇન્ડ છે એ એક્ટિવ હોય છે બરાબર છે આપણે કોન્શિયસ અને અનકોન્શિયસ બે માઇન્ડ હોય છે તો એ અનકોન્શિયસ માઇન્ડ છે એ આપણી જે સૂતા વખતની અવસ્થા છે એની અંદર જાગ્રત હોય છે એટલે જ તે ઘણીવાર ક્યારેક કોઈ ઘટના છે આપણે ઘર ઊંઘમાં હોઈએ પણ તેમ છતાં અમુક ઘટના અથવા કોઈ સંવાદ છે એ ઘરે ચાલતો હોય તો એ આપણને ખબર હોય કે આવી વાત થતી હતી આવી રીતે કોઈ બોલતું હતું તો ધીસ ઇઝ ધ એબિલિટી ઓફ અવર અનકોન્શિયસ માઇન્ડ સો નેક્સ્ટ આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ કે મને એવું યાદ છે કે કોઈ એવું બોલતું હતું કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ તો બરેલી એક સ્ટેશનનું નામ છે કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ કે બરેલી છે થોડા સમયમાં જ આવશે આઈ વોઝ ઇન ડીપ થોટ કે હું ખૂબ ઊંડા વિચારમાં હતી વેર આઈ ફેલ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન તો ટગિંગ નો મતલબ થશે ખેંચવું તો ઝૂંટવાનો પ્રયત્ન કરો કે હું ખૂબ ઊંડા વિચારમાં હતી જ્યારે આઈ ફેલ કે મને મેં એવું અનુભવ્યું અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન કે એક હાથ છે એ મારો સોનાનો ચેન છે એ ખેંચતું હોય એવું અ ગર્લ્સ સિક્સ સેન્સ is always her best companion તો એ શબ્દ આ વાક્યમાં આવ્યો companion companion means સાથીદાર અથવા સાથી તો સિક્સ સેન્સ જે છે અ ગર્લ્સ સિક્સ સેન્સ વી ઓલ હેવ સિક્સ સેન્સ પાંચ ઇન્દ્રિયો વિશે આપણને ખબર પણ સિક્સ સેન્સ એટલે કંઈક એવી બાબત કે જેની અંદર આપણને આગળ શું થવાનું છે એની ઘટના છે એ આપણને ખબર પડી જાય કે આવું કંઈક અઘટિત ઘટવાનું છે અથવા જે બાબત થવાની હોય એની વિશે આપણને ખ્યાલ આવી જાય તો શું કહે છે કે ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન કે જે છોકરી હોય છે એની જે છઠ્ઠી ઇન્દ્રિયો હોય છે એ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન કે તે હંમેશા તેનું શ્રેષ્ઠ સાથી હોય છે I instinctively opened my eyes. એટલે તરત જ તે પોતાની આંખો ઉગાડે છે and so four or five young men around me. અને જેવી આંખો ઉગાડે છે એટલે 4 થી 5 વ્યક્તિઓ એની આજુબાજુ છે ઊભા રહેલા જોવા મળે છે. Their drunken looks and behavior gave me an inkling of their intention. Drunken એટલે કેવું તો કે દારૂ પીધેલા અથવા નશામાં હોય તેવા તો ધેર ડ્રંકન લુક્સ કે તેઓના નશીલા જે હાવભાવ છે અથવા એમના દેખાવ છે એન્ડ બિહેવિયર એટલે તેમનું વર્તન કારણ કે આપણે એવું વર્તન છે એ કોઈનું કોઈ વ્યક્તિ છે એ આપણી સામું જોતો હોય આપણી પાછળ આવતો હોય એ રીતનું વર્તન છે એ આપણે સમજી શકીએ તો ધેર ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર ગેવ મી એન્ડ ઇન્કલિંગ સો હિયર ધ વર્ડ ઇન્કલિંગ મીન્સ તો કે સ્પાર્ક એક પ્રકારનો ઇશારો inkling of their intention એટલે કે તેમનો જે ઈરાદો હતો intention means ઈરાદો કે તેમનો જે ઈરાદો હતો એનો ઈશારો છે એ મને કરતો હતો તેમનું જે વર્તન હતું અથવા તેમનો દેખાવ હતો I stood up in a flash to tell them that I had no intention of parting with my chain એટલે તે ઊભી થઈ જાય છે I stood up
इन अ फ्लैश એટલે તરત જ એ પાંચેય વ્યક્તિઓની આજુબાજુ જે પીધેલી હાલતમાં હતા એને જોઈ અને તે તરત ઊભી થઈ જાય છે આઈ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ એટલે તરત ઊભી થઈ જાય છે એટલે શું દર્શાવવા માંગે છે તો કે ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન કે મારે મારો જે ચેન છે સોનાનો ચેન છે એનાથી મારે ટુ પાર્ટ એટલે અલગ કરું ટુ બી સેપરેટેડ બરોબર જુદા કરું કે મારે મારો ચેન છે એનાથી મારે જુદા થવું નથી એટલે કે મારા કે તમને સીધે સીધો મારો સોનાનો ચેન છે આપી દેવો નથી એવું પોતાનો ઇન્ટેન્શન પોતાનો ઈરાદો છે એ દર્શાવે છે સો ધે કેન ટુગેધર એટ બી એટલે તેઓ શું કરે છે કે બધા એક સાથે ટુગેધર એટલે સાથે તે બધા એક સાથે છે મારી તરફ આવે છે નેક્સ્ટ પેરેગ્રાફ ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ કે આખો કમ્પાર્ટમેન્ટ એટલે કે રેલ જે ટ્રેન હતી ટ્રેનનો આખો ડબ્બો છે એ ફૂલ ભરેલો હતો પેસેન્જર્સથી નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર કે કોઈ વ્યક્તિ છે નન ઓફ માય ફેલો પેસેન્જર એટલે કે એ ડબ્બાની અંદર બીજા જેટલા પણ મુસાફરો હતા એમાંથી કોઈ પણ એક પણ નહીં ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર કે એમાંથી એક પણ ઊભો થઈને ખાલી પૂછવાય ન આવ્યો વોટ વોઝ હેપનિંગ કે શું થઈ રહ્યું છે એવું પૂછવાય કોઈ ઊભું થયું નહીં ખરેખર મેગા સિટીઝની આ વરણ નરી વાસ્તવિકતા છે કે કોઈ વ્યક્તિને કોઈના માટે સમય નથી કોઈ વ્યક્તિ ધારો કે કોઈનું ખૂન થતું હોય કોકને મારવામાં આવતો હોય તેમ છતાં એની સામું પણ નથી જોતા અથવા જોવે તોય તે આ કાડા કાન કરીને જતા રહે છે તો આવું જ એની સાથે બને છે કે ટ્રેનની અંદર ઘણા બધા ફેલો પેસેન્જર્સ હોવા છતાં પણ કોઈ એને પૂછવા પણ આવતું નથી કે ભાઈ શું કરી રહ્યા છો ફરગોટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ તો પછી તો એ કે મારા રેસ્ક્યુમાં એટલે કે મારા બચાવમાં આવવાની તો વાત જ ભૂલી જવાની બરાબર કોઈ પૂછવાય ન આવ્યું કે શું થવાનું છે તો તેઓ અહીંયા આવી અને મને બચાવે એ બાબત જ ભૂલી જવાની આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો માત્ર તેઓને ટેકલ કરવાનો એટલે કે તેમને સામનો કરવા સિવાય બીજો કોઈ મારી પાસે વિકલ્પ ન હતો સો આઈ કોટ અ યુથ એટલે એમાંનો એક જે યુવાન હતો એને પકડ્યો હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ કે જે મને ટુ સાઇઝ મી અપ એટલે મને ઉંચકવા માંગતો હતો અથવા મને પકડવા માંગતો હતો બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક તો શું કર્યું એણે તો કે એક ફાઇટ આપી એને બરાબર એ જે વ્યક્તિ એને પકડવા માંગતો હતો એને ઉપાડીને પછાડ્યો પુશ્ડ હિમ બેક ધક્કો માર્યો એને આઈ કિક્ડ અ કપલ ઓફ અધર કારણ કે વોલીબોલ પ્લેયર હતી એટલે સ્ટેમિના તો હોય જ એટલે એમાંથી ઘણાને એને છે એ લાત ઢીકા પાટુથી છે એને માર્યું એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન એક્સેપ્શનલ એટલે તો કે જેની આપણે અપેક્ષા પણ ન કરી હોય એ રીતની એક જે લડાઈ છે બેટલ એટલે કે લડાઈ છે યુદ્ધ છે એ શરૂ થઈ ગયું ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ અને ટ્રેન ચાલુ હતી એ દરમિયાન છે આપણે કેમ બોલિવૂડનું કોઈ મૂવી અથવા હોલિવૂડનું મૂવી જોતા હોય તો ટ્રેન ચાલુ હોય ને જે ફાઇટ થતી હોય એ આપણને જોવાની મજા એ પ્રકારની એક આખી ફાઇટ છે એ શરૂ થાય છે એની રિયલ લાઈફમાં ધ વાઉસ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન હિયર ધ વર્ડ વાઉસ મીન્સ કે વરુ કે વરુ જેવા જે બધા વ્યક્તિઓ હતા તેમણે ફરીવાર મારો ચેન છે એ ચોરવાનો પ્રયત્ન કર્યો સ્ટીલ આઈ રેઝિસ્ટેડ કે હું કઈ પ્રતિકાર કરું અન્ટિલ વન ઓફ ધેમ ડ્રિવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક કે હજી હું કઈ પ્રતિકાર આપવાનો પ્રયત્ન કરું તો એમાં એકે શું કર્યું ગિવ મી અ ફ્રેન્ઝી ફ્રેન્ઝી એટલે કે બહુ જનૂનથી ગુસ્સાથી છે એને ગેવ મી અ કિક એટલે એને પાટું માર્યું એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ ફોર્સ એટલે કે પેલું બળ કે એનું બધું બળ વાપરે એને જોરથી મને છે લાત મારી ઓફ બેલેન્સ એટલે કે અસંતુલિત થઈ જાય છે આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ એટલે એ પોતે છે એ સંતુલિત થઈ શકતી નથી એ સમયમાં આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન લિટરલી વાસ્તવિક રીતે જાણે વાસ્તવિક રીતે આમ ઉડતા હોય પક્ષીની જેમ એ રીતના એ એટલી હાર્ડ કિક એને મારી તો એના કારણે એ ઉડતી હોય ટ્રેનમાંથી બહાર એ રીતના બહાર જતી રહે છે ફેંકાઈ જાય છે સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન સ્ટીલ હોલ્ડિંગ હોલ્ડિંગ એટલે પકડી રાખો કે એનો મોબાઈલ ફોન તો હજી એના હાથમાં જ છે આઈ વોઝ મિડ એર કે હવામાં હજી અધર હતી વચ્ચે વેન આઈ ફ્લુ રાઈટ ઇન ટુ અનધર ટ્રેન એટલે સીધી ટ્રેનમાંથી ફેંકાઈને બીજી જે ટ્રેન બાજુમાં ચાલતી હોય છે ત્યાં જઈને અથડાય છે
ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક એટલે બીજો જે ટ્રેક છે બરાબર બીજા પાટામાં જે ટ્રેન ચાલતી હતી એની સાથે સીધી અથડાય છે માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડ ટુ માય ટ્રેન તો શું થાય છે કે જેવી રીતે ફંગોળાય કોઈ વસ્તુ એવી રીતે એનું શરીર શું થાય છે તો કે બીજી જે ટ્રેન આવતી હતી એની સાથે અથડાય એટલે ફરી પાછી ટુ માય ટ્રેન બરાબર રિબાઉન્ડ એટલે કે ત્યાંથી અથડાય એટલે ફરી પાછું એનું જે ટ્રેન હતી એની સાથે અથડાય છે This ping pong must have continued for several seconds. આપણે ખબર છે કે કોઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુ પણ આમથી તેમ અથડાય કરે તેવી રીતે એનું શરીર છે એ પિંગ પોંગ એટલે કે આમથી તેમ અથડાય કરે છે બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ તો એ ગુરુત્વાકર્ષણ બળને કારણે હજી એ નીચે આવે એ સમય પહેલા થોડીવાર એનું શરીર છે એ અથડાય કરે છે ડિસ્પાઇટ માય એફર્ટ્સ કે મારા પ્રયત્નો ઉપરાય પ્રયત્નો છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક એટલે એને ખૂબ પ્રયત્ન કર્યો પણ તેમ છતાં એનો જે ડાબો પગ છે એ ટ્રેક ઉપર એટલે કે જે પાટા છે એ પાટા ઉપર પડ્યો રહે છે કારણ કે બહુ ખરાબ રીતે ગવાય અને કોઈ વસ્તુ આપણે કોઈ વસ્તુ ફેંકે તોય તે હાજી ન રહે તો વ્યક્તિ પોતે ટ્રેન સાથે બે બાજુ પિંગ પોંગ થાય એટલે કે અથડાય અને જે પડે છે તો એનો પગ છે ડાબો પગ ક્યાં પડે છે તો કે પાટા ઉપર પડે છે ખચ તો આ શબ્દ શું દર્શાવે છે કે એનો પગ કપાઈ જાય છે બરાબર તો ડાબા એનો ડાબો પગ છે જેવો ટ્રેક ઉપર પડે છે એટલે એનો પગ કપાઈ જાય છે ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ હિયર ધ વર્ડ ચોપ મીન્સ કપાઈ જાય તો એનો પગ છે તો એ ડાબો પગ છે એ કપાઈ જાય છે પાટામાં આવે છે એટલે there was no one to hear me intense scream hear my intense scream intense એટલે કે ખૂબ જ બહુ મોટી સ્ક્રીમ એટલે કે ચીસ તો એ જે બહુ મોટે મોટે થી રાડો પાડે છે ચીસો પાડે છે દુખાવાને કારણે તો એ સાંભળવા માટે ત્યાં કોઈ હોતું નથી I lay motionless for a while ટુ લે એટલે પડ્યા રહે આ લે મોશનલેસ એટલે કે હલનચલન કર્યા વગર એમ નામ પડી રહે છે કારણ કે કેટલી બધી ચીસો પાડવી અત્યારે લડીએ તો એની એનર્જી બધી ડાઉન થઈ ગઈ એટલા માટે તે એમ ત્યાં થોડીવાર પડી રહે છે હલાચલા વગર વોચિંગ ધ રેડ ટેઇલ લાઇટ ઓફ ધ ટ્રેન કારણ કે ટ્રેન પૂરી થાય એટલે છેલ્લે જે છે લાલ લાઇટ છે થતી હોય છે તો એને જોતી હોય છે અંટિલ ઇટ dim and faced faded into darkness કે અંધકારમાં ફેરવાઈ નથી જતી એટલે કે એની આંખો બંધ નથી થઈ જતી ત્યાં સુધી એ જોઈ શકે છે then I fainted to faint એટલે તો કે મૂર્છિત થવું દેભાન થવું અથવા મૂર્છિત થવું તો એ બેભાન થઈ જતી ત્યાં સુધી એને લાઈટ ને દેખાય છે તો અહીંયા સીન 1 છે એ આપણે કમ્પ્લીટ કરીએ છે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સીન 2 થી એની જર્ની છે જોશું આની અંદર થી તમારે જે પ્રશ્નો છે બનાવી શકાય જેમ કે વોટ વોઝ અરુણિમા સિન્હા સો સી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર તો એ રીતના વોટ હુ હુમ થી બનાવી શકાય એવા અમુક પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરજો બરાબર વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા સીન સાથે નવી સ્ટોરી જોશું